હવે આપણે જોઈશું થોડા સૂત્રો એમાં સૌપ્રથમ વિરોધી સંખ્યાઓ માટે ત્રિકોણમિતિ પ્રતિવિધિના મૂલ્યો માટેના સૂત્રો છ આપણા મુખ્ય પ્રતિવિધયો ત્રિકોણમિતિ માટે એમાં સાઇન ઇનવર્સ માઇનસ એક્સ આવે ત્યારે અંદરનો માઇનસ બાર લઈશું સાઈન ઇનવર્સ એક્સ એ પ્રકારે રૂપાંતરણ થઈ જશે પણ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ પ્રતિવિધિઓ મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશમાં વ્યાખ્યાયિત કર્યા છે તો આ એક્સ એ મોડેક્સ ઓર ઇક્વલ વન આ શરતનું પાલન કરતો હોય એ પ્રકારનો જ હોવો જોઈએ એ જ પ્રમાણે કોસ ઇનવર્સ માઇનસ એક્સ હશે તો એ થઈ જશે પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ જ્યાં એક્સ હોવો જોઈએ મોડ એક્સ લેસ દેન ઇક્વલ વન આ શરતનું પાલન થાય એ પ્રકારનો જે પ્રકારે સાઈન યુનિવર્સમાંથી માઇનસ બરાબર છે એ જ પ્રકારે ટેન યુનિવર્સ અને કોશેક યુનિવર્સમાંથી થાય છે ટેન યુનિવર્સ માઇનસ એક્સ હોય તો માઇનસ ટેન યુનિવર્સ એક્સ થઈ જશે અને કોશેક યુનિવર્સ માઇનસ એક્સ હશે એનું માઇનસ કોશેક યુનિવર્સ એક્સ એ પ્રમાણે થઈ જશે પણ દરેક વખતે એક્સની જે શરતો છે એ આપણેનો પ્રદેશ જે છે યુનિવર્સના એ ધ્યાનમાં રાખવો પડશે કે ઇનવર્સ માટે એક્સ ક્યાં હોવો જોઈએ તો બિલોંગ્સ ટુ આર અને કોસેક ઇનવર્સ માટે એક્સ ક્યાં હોવો જોઈએ તો મોડ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ થાય એ પ્રકારનો જે પ્રમાણે કોસ ઇનવર્સ માઇનસ એક્સમાં પાય માઇનસ કોસ ઇનવર્સ એક્સ થાય છે એ જ પ્રમાણે કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સમાં પાય માઇનસ કોર્ટ ઇનવર્સ એક્સ અને સેક યુનિવર્સમાં પાય માઇનસ સેક ઇનવર્સ થાય છે અહીંયા એક્સ કોર્ટ ઇનવર્સ માટે બિલોંગ્સ ટુ આર્મા અને સેક ઇનવર્સ માટે મોડ એક્સ ગઢેન ઓર ઇક્વલ આ પ્રકારનો હોવો જોઈએ